नमस्कार, आपनी साथे हूँ विधाता। महत्वना समाचार थी शुरुआत करें। सुओ मोटनी अरजी पर हाईकोर्ट में सुनावणी चाली रही छे। हाईकोर्ट में सरकारे रजूआत करी छे, एडवोकेट जनरल ने खास रजूआत छे। कमल त्रिवेदीए रजूआत करी छे सरकार तरफ थी, जहाँ हाईकोर्ट में बेडनी अछत होवानुं स्वीकारवामां आव्युं छे। अमे क्यारे एवुं नथी कह्युं के बधुं सारुं हतुं अने सारुं छे, तो खास करीने कहेवामां आव्युं छे। अमे कह्युं छे के सतत प्रयासों करीशुं, समय साथे केस पण वधी रह्या छे, रिसोर्स ओछा छे, अने तेने लईने बेड नथी, ऑक्सिजन अने इंजेक्शननी पण अछत होवानी वात कबूलवामां आवी छे। 108નું વેઇટિંગ ધીમે ધીમે ઘટી જશે તે પણ એજીએ જણાવ્યું છે। 15 માર્ચ 2021 100 મેટ્રિક ટન ઉત્પાદન હતું, સામે 55 મેટ્રિક ટન જરૂરિયાત। ત્યારબાદ અચાનક ઓક્સિજનની માંગમાં વધારો થયો અને હાલમાં મેનપાવર શોર્ટેજ છે। આંગે વધુ માહિતી આપશે સંવાદદાતા મયુર। જે સુનાવણી ચાલી રહી છે હાલમાં, શું ખાસ દલીલો રજૂ કરવામાં આવી છે અને હાલની શું વધુ વિગતો અપડેટ? બિલકુલ, હાલ જે ગુજરાતની અંદર કોરોના મહામારીનું સંક્રમણ વધ્યું હતું, તેને જોતા હાઈકોર્ટે સુઓ મોટો કરેલી હતી। આ ત્રીજી સુનાવણી છે અને રાજ્ય સરકાર દ્વારા પોતે જે કામગીરી કરેલી છે તેની અલગ અલગ એફિડેવિટ છે તે હવે હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવેલી હતી। આજે મહત્વનો વિષય જે હતો તે એડવોકેટ એસોસિએશન દ્વારા પણ મૂકવામાં આવેલો હતો, અન્ય સિનિયર એડવોકેટ જે છે તેમના દ્વારા પણ મૂકવામાં આવેલો હતો, અને જેની અંદર રાજ્યની અંદર ઓક્સિજન ની કમી તે ઉપરાંત 108 ની જે વ્યવસ્થા છે તેના ઉપરના સવાલ અને તે ઉપરાંત જે બેડ ની અવેબિલિટી છે તેના ઉપર સવાલ ઉઠાવવામાં આવેલા હતા। સાથે જ અમદાવાદ શહેરની અંદર જે આધાર કાર્ડ હોય તો જ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોની અંદર જે એડમિશન છે તે દર્દીઓને આપવામાં આવે છે, એડમિટ કરવામાં આવે છે તે નિયમ, અને તે ઉપરાંત અમદાવાદનો જે નાગરિક હોય તે બહારની અંદર રાજ્યની અંદરથી આવેલો હોય તો તેને આરટીપીસીઆર મરજિયાત કરવામાં આવેલો હતો, તે મુદ્દાઓ જે છે સિનિયર એડવોકેટો દ્વારા ઉઠાવવામાં આવેલા હતા। બીજી તરફ એજી દ્વારા પણ જે સરકારનો બચાવ છે તે કરવામાં આવેલો હતો। એજીએ સ્પષ્ટ કહેલું છે કે જે રીતે કોરોના મહામારીનું સંક્રમણ વધી રહેલું છે તેની અંદર સરકારે તેવો દાવો નથી કરતી કે બધી જ વ્યવસ્થાઓ છે, ચોક્કસ બેડની કમી છે, ઓક્સિજનની કમી છે, પરંતુ સરકાર હાલ વ્યવસ્થાઓ કરી રહેલી છે અને તેની અંદર વધારો કરી રહેલી છે, અને જે સ્થિતિ છે તેને કાબૂમાં લેવા માટેનો જે પ્રયાસ છે તે સરકાર દ્વારા હાથ હાથ ધરવામાં આવેલો છે। જી જી મયુર, આભાર તમામ માહિતી બદલ। તો આવતીકાલથી ગરમીમાં ઘટાડો થશે, આજે તાપમાન યથાવત રહેશે। કાલથી ઘટાડાને લઈને અનુમાન લગાવવામાં આવ્યું છે। થંડરસ્ટોર્મના કારણે વરસાદની પણ આગાહી છે, કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે, અમદાવાદ શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। अगले 5 दिन में पूरे गुजरात में टेम्परेचर जैसे अभी जैसे चल रहा है टेम्परेचर, मोस्टली अगले 24 आवर्स के लिए टेम्परेचर ऐसे ही रहेगी, जैसे 40 डिग्री सेल्सियस से ऊपर रहेगी, 41-42 डिग्री सेल्सियस कॉमन रहेगा नॉर्थ गुजरात रीजन में। इवन कच्छ में भी टेम्परेचर हायर साइड रहेगा। कल से टेम्परेचर फॉल होने का संभावना है, 2-3 डिग्री सेल्सियस फॉल हो जाएगा टेम्परेचर। તો બેવડી ઋતુનો માર લોકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચાડી રહ્યો છે। શરદી ખાંસી હોય તો ભીડભાડવાળી જગ્યા પર જવાનું ટાળવું જોઈએ, શરદી થાય તો પણ લોકોએ એકલું રહેવું જોઈએ। સામાન્ય લક્ષણોમાં ડોક્ટરની આ સલાહ છે, તો ખાસ કરીને સલાહ બાદ જ દવા લેવી જોઈએ, ગરમીથી બચવું જોઈએ, પાણી વધારે પીવું જોઈએ, સૂર્યપ્રકાશમાં રહેવાથી લોકોને ડિહાઇડ્રેશન થાય છે। ત્યાંની વાત છે, જ્યાં વાવાઝોડા જેવી સ્થિતિ છે ત્યાં લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે શરદી ખાંસીવાળા જે રોગો હોય એ લોકોએ પણ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ। અત્યારે કોઈને તાવ આવે, ખાંસી આવે, શરદી આવે તો પોતે પોતાની રૂમમાં અલાયદા રહેવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે। ટેસ્ટ તમે આવતીકાલ સવારે કરવા જાઓ, પણ અત્યારે તો રૂમમાં અલાયદા થવું, આઇસોલેટ થવું એ પહેલું પગથિયું છે। અત્યારે ફેમિલી ક્લસ્ટર એટલે એક જ ઘરમાંથી 4-5-6-7-8 જેટલા જ વ્યક્તિઓ બધાને ચેપ લાગી જાય છે, ત્યારે કેટલાક ઘરમાં મૃત્યુ પણ 1-2 જોવા મળ્યા છે, ત્યારે ધ્યાન રાખવાની જરૂર સૌએ છે કે અત્યારે આજે શરદી ખાંસીના રોગો હોય એને જાતે દવા ના કરવી, મેડિકલ સ્ટોર પરથી દવા ના લેવી, અને
डॉक्टर ने बतावी अने एनी सारवार करवी जोईए। અમદાવાદના નરોડામાં યુવતીને આપવામાં આવી છે તાલિબાની સજા। યુવતી જ બેલેટ્સમાં ચોરી કરવા માટે આવી હોવાના આક્ષેપ સાથે તેને ઝડપી લેવામાં આવી હતી। રંગે હાથ ઝડપાઈ જતા લોકોએ યુવતીને બાંધીને માર માર્યો। નરોડા પોલીસ સ્ટેશને આ ઘટનાની જાણ કરવામાં આવી। હાલ સમગ્ર બાબતે હકીકત જાણીને પોલીસ કાર્યવાહી કરશે। તો યુવતીને તાલિબાની સજા આપવામાં આવી છે। આક્ષેપ છે કે આ યુવતી ચોરીના ઈરાદે આવી હતી તો તેને બાંધીને માર મારવામાં આવ્યો હતો। આ અંગેની જાણ થતાં જ પોલીસ પણ આ મામલે વધુ તપાસમાં લાગી છે। હકીકત જાણીને આગળની કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવશે। અમદાવાદની આ ઘટના છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં યુવતીને તાલિબાની સજા આપવામાં આવી છે। તો ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। બેલેટ્સમાં ચોરી કરવા આવી હોવાનો તેના પર આરોપ છે અને આરોપસર લોકોએ તેને સજા આપી। યુવતીને બાંધીને તેને માર મારવામાં આવ્યો હતો। રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા વધારાના નિયંત્રણો મૂકવાની સરકારે જાહેરાત કરી છે। હવેથી રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કરફ્યુ રહેશે। 28 એપ્રિલથી 5 મે સુધી તેનો અમલ રહેશે। તો 29 શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે। અનાજ કરિયાણાની દુકાન, શાકભાજી ચાલુ રહેશે। મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરીની દુકાનો પણ ચાલુ રહેશે। 29 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો ચાલુ રહેશે। તો કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ પણ ચાલુ રહેશે। તમામ એકમોએ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। તો તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ પણ યથાવત રહેશે। 29 શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે, માત્ર ટેકઅવે સેવાઓ ચાલુ રાખી શકાશે। 29 શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ બંધ રહેશે। ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિયમ બંધ રહેશે। જીમ, સ્વિમિંગ પુલ, વોટર પાર્ક, જાહેરબાગ, બગીચાઓ પણ બંધ રહેશે। તો સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે। સમગ્ર રાજ્યમાં તમામ એપીએમસી પણ બંધ રાખવાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે। શાકભાજીના વેચાણ સાથે સંલગ્ન એપીએમસી ચાલુ રાખી શકાશે। તો ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે। માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે। રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 40% ક્ષમતા સાથે ચાલુ રહેશે। લગ્ન પ્રસંગમાં 50 લોકો હાજર રહી શકશે। તો અંતિમ વિધિમાં 20 વ્યક્તિઓની હાજરી છે તેને મંજૂરી આપવામાં આવી છે। તો કયા શહેરોમાં રાત્રિ કરફ્યુ રહેશે? અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રિ કરફ્યુ રહેશે। ગાંધીનગર, જૂનાગઢ, જામનગરમાં પણ રાત્રિ કરફ્યુનો અમલ રહેશે। ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણામાં રાત્રિ કરફ્યુ। મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજમાં પણ રાત્રિ કરફ્યુ। ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીમાં પણ રાત્રિ કરફ્યુને લઈને નિર્ણય લેવાયો છે। હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડમાં રાત્રિ કરફ્યુ રહેશે। તો પોરબંદર, બોટાદ, વિરમગામમાં રાત્રિ કરફ્યુ, છોટાઉદેપુર અને વેરાવળ સોમનાથમાં પણ રાત્રિ કરફ્યુ રહેશે। એને કરફ્યુ વધારવાની જરૂર છે, કેમ કે પબ્લિક છે એને ધ્યાન આપતી નથી અને કોરોનાનો ત્યારે વાળ વધી ગયો હોય તો એની સામે સરકાર બી કહેવા જાય ને નારાજ થઈ ગઈ છે। સરકાર શું કરે? ત્યાં પબ્લિક જ સમજવા તૈયાર નથી થતી તો પબ્લિક ન્યાય સુધી નહીં સમજે ને ત્યાં સુધી આનો કોઈ રસ્તો જ નથી। નિર્ણય સરકારનો સારો છે, રોજે રોજે કેસો વધી રહ્યા છે, એના માટે લોકડાઉનની જરૂર છે અને રાત્રિ કરફ્યુ વધારવાની બી જરૂર છે અને જે જીવન જરૂરિયાતની ચીજો છે એની દુકાનો ચાલુ રાખે, બાકી જે બધા હોટેલો છે, ગલ્લા છે એ બધા બંધ કરાવવાની જરૂર છે। જે 8ની જગ્યાએ સાંજના 7 વાગ્યાનો કરફ્યુ કરે તો પબ્લિક થોડી વહેલી અંદર કરે છે। 8 વાગ્યાનો કરફ્યુ જેના લીધે લોકો 9-9, 9:30 સુધી બહાર ફરતા હોય છે, એની જગ્યાએ 7 વાગ્યાનો કરે તો 8 વાગે લોકો ઘરે પહોંચે। પંચમહાલ પાવાગઢ ભક્તો માટે બંધ તો વધુ 10 દિવસ સુધી બંધ રહેશે। 8 મે સુધી ભક્તોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। લાઈવ દર્શન થકી માતાજીની આરાધના કરવા મંદિર ટ્રસ્ટે અપીલ કરી છે। અને હવે વાત કરીએ દર્દીઓને સારવાર માટે રજરપાટની। અમદાવાદ બાદ સાબરકાંઠા જિલ્લાની પણ વિકટ પરિસ્થિતિ જોવા મળી છે। અહીં સિવિલના તમામ બેડ ફૂલ થઈ ગયા છે તો દર્દીઓ સિવિલ બહાર 108માં તો કોઈ પોતાની ખાનગી વાહનોમાં સિવિલ બહાર વેઇટિંગમાં ઉભા છે। હાલમાં કોરોનાના કહેર જે છે તે વર્તાઈ રહ્યું છે અને હિંમતનગરની સિવિલમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી આ ઉપરાંત રાજસ્થાનના દર્દીઓ પણ હિંમતનગરની સિવિલ ખાતે સારવાર લઈ રહ્યા છે। કોઈ દર્દી ઓક્સિજન બોટલ સાથે તો કોઈ દર્દી પવન ખાતા નજરે પડી રહ્યા છે। ધગધગતી ગરમીમાં સિવિલની બહાર તડકામાં ઉભા છે લોકો।
જે પરિસ્થિતિ ખૂબ જ વિકટ હોવાના દ્રશ્યો રજૂ કરે છે. કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. તો વાત કરીએ હિંમતનગર સિવિલની તો અહીંયા રાજસ્થાન, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદના પણ દર્દીઓ અહીંયા લાવવામાં આવે છે. જે રીતે અમદાવાદની પરિસ્થિતિ હતી, પરંતુ અમદાવાદની પરિસ્થિતિ વિકટ થતાં અત્યારે હાલ અમદાવાદના દર્દીઓ અને ગાંધીનગરના દર્દીઓ પણ અહીંયા લાવવામાં આવતા હોય છે. બાજુમાં સાબરકાંઠાની અડીને જે રાજસ્થાન સરહદ આવેલી છે, રાજસ્થાનના દર્દીઓ પણ અહીંયા દાખલ કરવામાં આવે છે. અને અત્યારે હાલ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે અત્યારે સિવિલમાં બેડ ન હોવાને લઈને લોકો વેઇટિંગ કરી રહ્યા છે. 48 કલાકનું વેઇટિંગ હોવા છતાં લોકોને બેડ મળતો નથી, તેના કારણે લોકોની પરિસ્થિતિ બહુ વિકટ જોવા મળી છે. તો પરિવારજનો પણ રજાપાટ કરી રહ્યા છે, અને જેને લઈને પરિવારમાં પણ અત્યારે હાથ દુઃખની લાગણી પ્રસરી રહી છે. ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો જામનગરમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે, રજરપાટ દર્દીઓની જોવા મળી રહી છે. જામનગરમાં અન્ય દર્દીઓ જે છે તે અન્ય જિલ્લાઓના દર્દીઓ આવી રહ્યા છે સારવાર માટે. જીજી હોસ્પિટલમાં 1000થી વધુ અન્ય જિલ્લાઓના દર્દીઓ સારવારમાં છે. મોરબી, રાજકોટ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ જામનગર પહોંચી રહ્યા છે. તો તરફ સુરતમાં કોરોનાને લઈને દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. મહારાષ્ટ્રથી સુરત આવે છે દર્દીઓ, નંદુરબાર, નવાપુરાથી આવે છે દર્દીઓ. મોટી સંખ્યામાં મહારાષ્ટ્રના દર્દીઓ કોરોનાની સારવાર માટે સૌરાષ્ટ્ર પહોંચી રહ્યા છે. અમદાવાદ તરફથી પણ ધસારો, વેન્ટિલેટરવાળી જે એમ્બ્યુલન્સ છે તે એમ્બ્યુલન્સોમાં સુરત તરફ દર્દીઓને પહોંચાડવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ઓક્સિજન અને રેમડેસિવીર ઇન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે, જેના કારણે અનેક દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ડીસા અને પાલનપુરમાં તો હોસ્પિટલમાં દર્દીઓની જગ્યા પણ નથી મળી રહી. જે મામલે આજે બનાસકાંઠા જિલ્લા પ્રભારી વિજય નહેરા પાલનપુર, ડીસા અને થરાદ સહિત સરહદી વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. જિલ્લામાં અત્યારે કોરોનાના દર્દીઓને સારવાર માટે કોઈ હોસ્પિટલમાં બેડની જગ્યા નથી, તેવામાં સારવાર માટે રઝળતા દર્દીઓને કઈ રીતે સારવાર આપી શકાય, તેમજ ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત મામલે પણ તેઓએ જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, આરોગ્ય અધિકારી ડોક્ટર જિગ્નેશ હરિયાણી, ધારાસભ્ય શશિકાંત પંડ્યા સહિત ડોક્ટરની ટીમ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને વધુમાં વધુ દર્દીઓને કોરોનાની સારવાર કઈ રીતે આપી શકાય તે માટે બેઠક યોજી હતી. અત્યારે બધું વહીવટી તંત્ર કામે લાગ્યું છે, મહેનત ખૂબ મહેનત કરી રહ્યા છે, પણ ઓક્સિજન અને ઇન્જેક્શનની ખૂબ જ અછત છે, લોકો હેરાન થઈ રહ્યા છે. વહીવટી તંત્ર સરકાર સાથે સંકલનમાં બધા પ્રયાસ સારા કરી રહ્યા છે અને હું અત્યારે નિરીક્ષણ બધું કરું છું, પછી સાંજ સુધીમાં બધું નિરીક્ષણ. આજે સુરતમાં તો હવે મરણના દાખલા માટે પણ લાઈનો લાગી રહી છે. 3 કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે, 3 કલાક બાદ મરણનો દાખલો મળે છે. ઇન્જેક્શન, સ્મશાન અને મરણના દાખલા માટે લાઈનો જોવા મળી રહી છે. સામાન્ય પ્રજા કતારમાં ઉભા રહી છે અને ત્યારે રાહત ક્યારે મળશે તે અંગે પૂછી રહી છે અને આશા પણ સેવી રહી છે કે આ પરિસ્થિતિમાંથી જલ્દી છુટકારો મળે. કોરોનાની મહામારીને લઈને સુરતની હાલત બધી બદતર બનતી જઈ રહી છે, કારણ કે આ પરિસ્થિતિમાં લોકો સતત હેરાન થઈ રહ્યા છે. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો હોય કે તેની અંતિમ ક્રિયા કરવી હોય, આપણી સાથે એક ભાઈ ઉભા છે, આપણે સીધા વાત કરીશું. જન્મનો દાખલો લેવા આવ્યા હતા અને તેઓ મુશ્કેલીઓનો સતત સામનો કરી રહ્યા છે. સીધા વાત કરીશું, આપનું નામ? પરેશભાઈ. પરેશભાઈ, મરણ દાખલો લેવા આવ્યા છો, 2.5 કલાકથી લાઈનમાં ઊભા હતા, શું થયું? બારી પરથી પાછા 2 કલાકથી લાઈનમાં ઊભો છું. જ્યારે મારો નંબર આવ્યો ત્યારે કહેવામાં આવ્યું છે કે તમારો હજુ અહીંયા પૈસું નથી, તમે નવી સિવિલ હોસ્પિટલમાં તપાસ કરો. હવે અમારા મમ્મી નથી, પપ્પા નથી, હવે એકલા પર મારું ગુજરાન ચાલી રહ્યું છે. તો સિવિલમાં જઈએ આમ જે કા ધક્કા ખાઈએ, અમે એટલા પરેશાન થઈ ગયા. જીવતા હોય તો મેડિકલ સુવિધા નથી મળતી ને મરે છે તો મરણ દાખલા નથી મળતા. આ કેવી અંધેરી નગરીમાં છે. કઈ તારીખે મૃત્યુ થયું હતું અને કેટલી વખતે આ ધક્કા છે? હું 11 તારીખે મૃત્યુ થયું હતું ને આજે હું સર્ટિફિકેટ મમ્મીની વિધિને બરું પટાઈને આજે હું સર્ટિફિકેટ લેવા આવ્યો છું અહીંયા એમનું, કે એમના વગર અગાડી કામ ચાલતું નથી. તો મને કહે કે સિવિલ જાઓ એમ કહે કે. જે વ્યક્તિને કોરોના થયો તો ત્યારથી અત્યાર સુધી કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો? જ્યારે મારી મમ્મીને તાવ આવ્યો ને બધે મેં લઈ લઈને રિક્ષામાં ગયો છું, બધા ડૉક્ટરોની ત્યાં મળ્યો છું, કોઈએ મને બેડ નહીં આપ્યા, જગ્યા જ નથી, ઓક્સિજન નથી, આ નથી, આટલા પૈસા જોઈશું તમે ખર્ચી શકશો, ગરીબ માણસ કા જાય, કોઈ જાતની સુવિધા નથી. મેં 10-15 હોસ્પિટલ ભર્યો, 10 કશે મને સુરતમાં જગ્યા નહીં મળી. છેલ્લે મેં સિવિલમાં ગયો, સિવિલમાં મને ઉપર નીચેથી જ આપી દીધું. પેશન્ટ ફર્સ્ટ ક્લાસ હતું, પછી ઉપર જઈને શું થાય છે તે ખબર નથી પડતી, પેશન્ટને મળવા નથી દેતા, એમની જોડે વાત નથી કરવા દેતા. સ્ટોર પર નંબર લખાવે છે, ઇમરજન્સી 24 કલાક પર અમારો નંબર આપે છે, તો 2 દિવસે પણ પેશન્ટની વાત થતી નથી.
કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? બહુ ભયંકર મુશ્કેલીનો માનસ તો નીકળી ગયો આત્માથી, અમે એકલા રહી ગયા છે. હવે સરકાર અમને બી લઈ લઈને તો સારું, અમે એટલા ત્રાસી ગયા છે. લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે મહામારીને લઈને જે રીતે હોસ્પિટલમાં દાખલ થવાથી લઈ ઇન્જેક્શન અને અંતિમ ક્રિયા બાદ મરણ દાખલાને લઈને સતત લોકોએ લાઈનમાં ઊભો રહેવું પડે છે અને આ લાઈનોને લઈને લોકો કામ ધંધો નથી કરી શકતા, હેરાન થઈ રહ્યા છે, ત્યારે લોકોનો આક્રોશ નીકળવો વ્યાજબી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતના એક મંદિરના પૂજારી વિવાદમાં આવ્યા છે. હનુમાન જયંતિને લઈને ભગવાનને માસ્ક પહેરાવી લોકો કોરોના સામે જાગૃતિ આપી રહ્યા છે. અટલ આશ્રમના મહંત બટુક મહારાજ ખુદ નિયમ નથી પાડતા અને ભગવાન પાસે નિયમ પડાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો અને ફોટો વાયરલ થતા લોકો મહંતની ટીકા કરી રહ્યા છે. વેલકમ બેક. થેલેસેમિયાથી પીડાતા બાળકો ઉપર આવ્યું છે મહાસંકટ. બ્લડ બેન્કો તળિયા ઝાટક થઈ ગઈ છે, ખૂટી પડ્યું છે રક્ત. માત્ર હવે 2-3 દિવસ ચાલે તેટલું જ રક્ત વધ્યું છે. દરરોજ 150 બોટલ જેટલી માંગ હોય છે અને તેની સામે માત્ર 20-25 બોટલ બ્લડ મળી રહ્યું છે. કોરોનાનો કહેર વધતા બ્લડ ડોનેશન જે છે તે ઘટ્યું છે અને તેના કારણે બ્લડની મોટી અછત વર્તાઈ રહી છે. 10 માર્ચ પછી બ્લડ ડોનર ઘટ્યા જેથી બ્લડની ઉણપ સર્જાઈ છે. જો બ્લડ નહીં મળે તો થેલેસેમિયાથી પીડાતા બાળકોનું જીવન જોખમમાં મુકાઈ શકે છે. થેલેસેમિયાથી પીડાતા બાળકોને બચાવવા માટે બ્લડ ડોનેશન કરવું ખૂબ જ જરૂરી થઈ પડ્યું છે. દર 15 દિવસથી દર મહિનાની અંદર 2-4 યુનિટથી રક્તની જરૂર પડતી હોય છે અને એ બાળકોને જો રક્ત ના મળે તો પુષ્કળ તકલીફનો સામનો કરવો પડતો હોય છે. એક અછતનું રીઝન એક છે કે ઉનાળાની ગરમી, સેકન્ડ છે કોરોનાનો ભય. કોરોના નથી અથવા થઈને સાજા થઈ ગયા છે છતાં બી કોરોનાનો ભય લોકોમાં રહેલો છે, એટલે લોકો રક્તદાન કરવા આગળ આવતા નથી. અને અજુરાવાપુર હવે પડ્યા પર પાઠા જેવું કે હવે એવું નવું હશે કે જ્યારે વેક્સિન લીધી હોય 28 દિવસ સુધી રક્તદાન કરી શકશે નહીં. એટલે હવે પહેલી મેથી જ્યારે આપણે 18 થી 45 વર્ષ જે મેક્સિમમ ડોનર ડેટા બેઝ છે બધી બ્લડ બેન્કોનો, એ લોકો બી જો વેક્સિન લેશે તો આવનાર 30 દિવસો પુષ્કળ કપરા બનવા જઈ રહ્યા છે કે જે મેઇનલી ડોનેટ કરનારા લોકો છે એ લોકો રક્ત માટે આગળ નહીં આવે કે આવશે તો વેક્સિન લીધા છતાં રક્ત નહીં કરી શકે. સૌરાષ્ટ્રમાં નાક અને સાઇનસમાં થતા ફંગલ ઇન્ફેક્શન મ્યુકોરમાઇકોસિસના કેસો વધી રહ્યા છે, જેણે લોકોની અને તબીબોની ચિંતા વધારી દીધી છે. નિષ્ણાંત ડોક્ટર્સનું કહેવું છે કે કોરોનાના દર્દીના શરીરમાં વાયરસને ફેલાતો અટકાવવા સ્ટીરોઇડ આપવું પડે છે. આ સંજોગોમાં જો દર્દીને ડાયાબિટીસ હોય તો મ્યુકોરમાઇકોસિસની શક્યતા વધી જાય છે. દર્દીને તાવ આવવો, નાક બંધ થઈ જવા, નાકમાંથી કાળું પ્રવાહી નીકળવું, માથું દુખવું, આંખ અને મોઢાના ભાગ પર સોજો આવવો, આંખની આસપાસ અને મોઢાની ચામડી કાળી પડી જવી એ મુખ્ય લક્ષણો છે. આ ઉપરાંત ફંગલ ઇન્ફેક્શન જ્યારે મગજ સુધી પહોંચે છે ત્યારે આંચકી આવે છે. પેરાલિસિસનો પણ જે ભય છે તે રહે છે. ફેફસા સુધી ઇન્ફેક્શન થાય તો ન્યુમોનિયા અથવા તો શ્વાસ લેવાની તકલીફ ઊભી થાય છે. આ અત્યંત જોખમી ફંગલ ઇન્ફેક્શન છે, જેનાથી આંખમાં અંધાપો આવવાથી લઈને મૃત્યુ થવા સુધીની શક્યતાઓ છે. તો ડોક્ટર હિમાંશુના મતે 50-90 કેસમાં મોત થાય છે, જોકે સમયસર સારવાર મળે તો દર્દી બચી શકે છે. મહેસાણા તાલુકાના તળેટી ગ્રામ પંચાયત દ્વારા આયુર્વેદી નાસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. એક એક વ્યક્તિ વારાફરતી કેબિનમાં જઈને નાસ લઈ શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં એક તપેલામાં ભરેલ પાણીમાં 30 જેટલી આયુર્વેદિક ઔષધિઓ નાખવામાં આવે છે, જેને ઉકાળીને એક પાઇપ દ્વારા એક વ્યક્તિ જઈ શકે તેવા કેબિનમાં ઔષધિઓની વરાળ પસાર કરવામાં આવે છે. જે કેબિનમાં એક એક વ્યક્તિ જ્યાં વારાફરતી થોડી થોડી મિનિટો માટે અંદર જઈને નાસ લે છે અને જેથી કોઈ વ્યક્તિને થોડું પણ કોરોના સંક્રમણ થયું હોય તો આયુર્વેદિક નાસથી તેનો નાશ થઈ જાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગામમાં 10 કેસ હતા જે નાસ સેન્ટર ઊભું કરાતા હાલમાં માત્ર 4 સંક્રમિત એક્ટિવ કેસ છે, જેથી કહી શકાય કે આયુર્વેદિક નાસ લેવાની પ્રક્રિયા થોડેક અંશે કોરોના સંક્રમણ અટકાવવા માટે સફળ સાબિત થઈ રહી છે. તળેટી ગામમાં નાસ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને નાસ સેન્ટરથી ગામમાં જે કોરોનાના કેસીસ છે એના ઉપર કંટ્રોલ લઈ શકીશું અમે અને આની અંદર 30 જેટલી ઔષધિઓ નાખી અને કોરોનાનું મારવા માટેનો નાશ કરી અને એને સ્ટ્રીમથી અમે બાથમાં આપીએ છીએ અને ગામ લોકોને આનાથી બહુ ફાયદો થાય છે. સવાર સાંજ ગામના લોકો ખૂબ જ પ્રમાણમાં નાશ લેવા માટે આવે છે. અહીંયા અમે નાશ સેન્ટર બનાવ્યું છે એટલે એની અંદર વિવિધ પ્રકારની ઔષધિઓ થકી
જે ગામના લોકો છે એમને નાશ લેવા માટે, કારણ કે તે કોરોનાની પરિસ્થિતિ એવી ગંભીર છે કે એની અંદર અમારા ગામમાં પહેલાં 10-1 કેસ હતા, જે હવે આ નાશ સેન્ટર બનાવવાથી થોડા ઓછા થયા છે, ફેર પડ્યો છે. અને અમને આ થકી ગામના લોકોને થોડી સેવા મળી રહે. થોડોક ખર્ચો થાય છે એમાં 25-1 હજાર, પરંતુ ગામની સેવા માટે છે એટલે ગામના લોકો પણ મદદ કરે છે. દેશભરમાં લોકો કોરોનાના કપરાકાળનો સામનો કરી રહ્યા છે ત્યારે સંકટના આ સમયમાં સેવાકીય કાર્યો કરનારાઓની પણ ખોટ નથી. રાજ્યમાં અનેક સેવાભાવી લોકો, સંસ્થાઓ દર્દીઓ માટે વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડી માનવતા મહેકાવી રહ્યા છે. કોરોનાના કપરાકાળમાં સેવાકીય કાર્યો કરનારની પણ ખોટ નથી. અનેક સેવાભાવી લોકો, સંસ્થાઓ કોરોનાના દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર, ભોજન અને ઓક્સિજન સહિતની સેવા પૂરી પાડી રહ્યા છે. કોરોનાના સંકટ વચ્ચે વાપીની યુપીએલ કંપનીએ સરાહનીય પહેલ કરી. કંપનીમાં ચાલતો નાઇટ્રોજન પ્લાન્ટ બંધ કરી હોસ્પિટલમાં ફિટ કર્યો. ગુજરાતની 3 મોટી હોસ્પિટલો અને મધ્યપ્રદેશની 1 હોસ્પિટલમાં ઓક્સિજનના પ્લાન્ટ સ્થાપી ઓક્સિજનની અછતની પૂર્તિ માટે યુપીએલ કંપની મદદરૂપ થવાના પ્રયાસ કરી રહી છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઊભી કરાયેલી કોવિડ હોસ્પિટલના તમામ દર્દીઓ તેમજ સ્ટાફ માટે ઇસ્કોન ગ્રુપે ભોજનની વ્યવસ્થા કરી. જેપી ઇસ્કોન ગ્રુપ અને શ્રીરામ જલારામ સદાવ્રતે 900 બેડની નવી તૈયાર કરેલી ધન્વંતરી હોસ્પિટલમાં દર્દીઓ, તબીબો, પેરામેડિકલ સ્ટાફ, 108 ડ્રાઈવર્સ અને દર્દીઓના સ્વજનો માટે ઉત્તમ ગુણવત્તાયુક્ત ભોજનની વ્યવસ્થા કરી. આ દ્રશ્યો અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતા સલુજા પરિવારના છે, જેમણે 2000 રૂપિયા ટોકન ફી લઈને લોકોને ઓક્સિજન આપવાની શરૂઆત કરી. એટલું જ નહીં, તેઓ પોતે ઓક્સિજન ભરાવી પણ આપે છે. આ સેવા મણિનગરના ગુરુદ્વારા ખાતેથી શરૂ કરાઈ છે. સંકટના સમયમાં સ્મશાનગૃહમાં થઈ રહેલી હાલાકીને લઈ જામનગરના કેટલાક સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે. અનેક લોકો અંતિમવિધિ માટે લાકડા સહિતની વ્યવસ્થા માટે મન મૂકીને દાનની સરવાણી વહાવી રહ્યા છે. તો લાખા બાવળ ગામના 15-20 જેટલા લોકો પણ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો અગ્નિસંસ્કાર માટે રાત દિવસ સેવા આપી રહ્યા છે. આ તરફ મહેસાણાના તળેટી ગ્રામ પંચાયતે નવતર પ્રયોગ કર્યો છે. તળેટી ગામમાં 25,000 ખર્ચે નાશ સેન્ટર ઊભું કરાયું છે. ગ્રામજનો સુરક્ષિત રહે તે માટે આ કવાયત કરાય છે. લોકો કેબિનમાં જઈને નાશ લઈ શકે છે. અમદાવાદમાં વધુ આઇસોલેશન સેન્ટરની જરૂરિયાત ઊભી થતાં કાલુપુર સ્વામિનારાયણ સંસ્થા આગળ આવી છે અને આઇસોલેશન વોર્ડ માટે જગ્યા ફાળવવાની તૈયારી બતાવી છે. વેક્સિનેશન માટે પણ મંદિર પ્રશાસન જગ્યા ફાળવશે. વૈશ્વિક આપદાના સમયમાં અનેક સંસ્થાઓ, લોકો નાની મોટી સેવા આપીને માનવતા મહેકાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે આ પ્રસંગે દાદા સોનાના આભૂષણોમાં જોવા મળ્યા. વિશ્વ શાંતિ માટે મારુતિ યજ્ઞ કરાયો. દાદાને છડીનો અભિષેક અને 1111 કિલોનો લાડુ ધરાવવામાં આવ્યો. આ લાડુ કોરોના વોરિયર ડોક્ટરને આપવામાં આવશે. કોરોનાના વધતા સંક્રમણને કારણે આ વર્ષે ઉજવણીમાં સંતો મહંતો જ સામેલ થયા છે. દર વર્ષે હનુમાન જયંતિ પર કષ્ટભંજન દાદાના દર્શન માટે હજારોનું માનવ મહેરામણ ઉમટી પડતું હતું, પરંતુ આ વર્ષે કોરોનાને ધ્યાનમાં લઈને હનુમાન જયંતિની પ્રતિક ઉજવણી કરવાનું નક્કી કરાયું. ભક્તો દાદાના દર્શન કરી શકે તે માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા. દાદાને 1111 કિલોનો લાડુ ધરાવી અને અન્નકૂટ ધરાવી દાદાને પૂજન કરવામાં આવશે, ભોગ લગાવવામાં આવશે અને આ મહાપ્રસાદ ગુજરાતની અંદર કોરોના વોરિયર્સ છે, ડૉક્ટર્સ છે, નર્સ છે, એમના ત્યાં હોસ્પિટલોની અંદર પ્રસાદ પહોંચાડવામાં આવશે. તો હતા અત્યાર સુધીના ખાસ સમાચાર. વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.